રાષ્ટ્રીય લઘુમતી આયોગ નવી દિલ્હીના સભ્ય સૈયદ શહેઝાદીના અધ્યક્ષસ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે શીખ મુસ્લિમ પારસી જૈન ધર્મના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કેન્દ્ર સરકારની લઘુમતી સમુદાય માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો સુરતના સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં સૈયદ શહઝાદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતીઓના કલ્યાણ માટે શૈક્ષણિક તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જેનો વધુમાં વધુ લાભ લેવાની સૌને હિમાયત કરી હતી આતકે પારસી અગ્રણી શ્રી યસદી કરંજીયાએ પારસી પંચાયતની જમીનોના દબાણો અંગે રજૂઆત કરી હતી જ્યારે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ વકફ બોર્ડની જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની રજૂઆતો કરી હતી જ્યારે જૈન અગ્રણીઓએ માઇનોરિટી સર્ટિફિકેટ મેળવવામાં પડતી મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરી હતી સૈયદ સહેઝાદીએ જણાવ્યું હતું કે લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓ જ્યાં પણ આવશ્યક હોય ત્યાં સેલ્ફ ડેક્લેરેશન રજૂ કરી શકે છે જે દરેક શૈક્ષણિક સંસ્થાઓએ બંધારણીય રીતે માન્ય રાખવું પડે છે જો માન્ય ન રાખે તો તે સંસ્થાઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી શકાય છે આ ઉપરાંત ઉપસ્થિત રહેલા અન્ય નાગરિકોએ પણ પોતાની રજૂઆતો કરી હતી ત્યારબાદ આયોગના સભ્ય શ્રી સૈયદ સહઝાદી દિલ્હી જવા રવાના થયા હતા આ અવસરે નિવાસી અધિક વાય બી ઝાલા વિકસિત જાતિના નાયબ નિયામક મીતાબેન જોશી તેમજ વિવિધ લઘુમતી સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા